ભરૂચથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભરૂચના કોશમાળી રોડ પર આવેલા ઋતુરાજ એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. આ આગ કલર અને થીનારના ગોડાઉનમાં લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગથી ગોડાઉનના માલિકીની બાળકીનું મોત થયું છે. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. તમને ફરી એક વાર જણાવી દઈએ, ભરૂચના કોસમડી રોડ પર આવેલા ઋતુરાજ એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. કલર અને થીનારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જેમાં એક બાળકીનું મોત નિપજ્યું છે. મહત્વના સમાચાર મળી રહ્યા છે. ભરૂચના કોસમડી રોડ પર આવેલા ઋતુરાજ એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. આ આગ લાગતા કલર અને થીનારના ગોડાઉનમાં લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગથી ગોડાઉનના માલકીની બાળકીનું મોત થયું છે. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. હાલ તમે જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો, ભરૂચના કોસમડી રોડ પર આવેલા ઋતુરાજ એપાર્ટમેન્ટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ કલર અને થીનાના ગોડાઉનમાં લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તમે જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો, આ ગોડાઉનના માલિકની બાળકીનું મોત થયું છે. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો છે. મહત્વના સમાચાર ભરૂચથી પ્રાપ્ત થયા છે. ભરૂચમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. તમને ફરી એક વાર જણાવી દઈએ, કલર અને થીનારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ભરૂચથી મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે. ભરૂચના કોસમડી રોડ પર આવેલા ઋતુરાજ એપાર્ટમેન્ટમાં આગ લાગી છે. આગ લાગવાની ઘટનામાં બાળકીનું મોત નીપજ્યું છે.